ભરૂચ જિલ્લામાં બેરોજગારીના મુદ્દે જિલ્લા યુથ કોંગ્રેસે પદયાત્રા કાઢીને કલેક્ટરને આગળપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લામાં એશિયાની મોટામાં મોટી જીઆરડીસી આગળ હોવા છતાં પણ ભણેલા ગણેલાઓને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ જિલ્લાના 5 તાલુકાઓમાં ઝઘડિયા, દહેજ, વાગરા અને ભરૂચ જીઆરડીસીઓ આવેલ હોવા છતાં પણ લોકોને નોકરી માટે આમ તેમ વલખા મારવા પડી રહ્યા છે. સરકાર દ્વારા અવારનવાર રોજગાર મેળાઓ યોજી લોકોને નોકરી આપવાની વાતો કરી રહી છે, પણ પરિસ્થિતિ હજુ ત્યાં ને ત્યાં જ હોવાની વાતો સાથે આજરોજ ભરૂચ જિલ્લાના યુવા કોંગ્રેસ પાર્ટી દ્વારા રોજગારોને સરકાર દ્વારા નોકરી આપવામાં આવે તે હેતુથી ભરૂચ તાલુકાના દેરોલ ખાતેથી બેરોજગાર યુવા પદયાત્રા રેલી કાઢવામાં આવી હતી. બેરોજગારો માટે નીકળેલી પદયાત્રા રેલીનો રસ્તામાં આવતા ગામથામ, કંધારિયા, જંબુસર બાયપાસ ચોકડી, શેરપુરા ખાતે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પદયાત્રા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં પહેલાથી ચુસ્ત પોલીસ બંદોબસ્તના લીધે પોલીસ અને યુવા કાર્યકરો વચ્ચે અંદર જવા બાબતે ધક્કામુક્કી કરવામાં આવતા કાર્યકરો ઉશ્કેરાયા હતા અને આવેદનપત્ર આપ્યા વગર પાછા ફર્યા હતા. જો કે આવનારા દિવસોમાં આનાથી મોટી રેલી યોજી પ્રજા સાથે અહીં હાજર થવાની ચીમકી પણ યુવા કાર્યકરોએ ઉચ્ચારી હતી. આ બેરોજગાર પદયાત્રામાં ગુજરાત પ્રદેશના યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, યુવા આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય શકીલ અપ્પુજી, ગણેશ સુગરના ચેરમેન સંદીપ માંગરોલા, નગરપાલિકાના સભ્ય અને યુવા આગેવાન શંશાદ અલી સૈયદ, કોંગ્રેસ પાર્ટીના ખજાનજી પરિમલસિંહ રણા, આઈટી સેલના જિલ્લા પ્રમુખ કાલુ ચૌહાણ, દહેગામના યુવા સરપંચ ઇલિયાસ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને બેરોજગારો હાજર રહ્યા હતા. આજે ભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના શિક્ષિત યુવાને, સ્થાનિક લોકોને અહીંયા રોજગારી મળે જીઆઈડીસીમાં, એના માટે યુથ કોંગ્રેસે 20 કિલોમીટરની યાત્રા કરી. જ્યારે કલેક્ટર ઓફિસ ખાતે શાંતિપૂર્ણ ઉપર આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ખોટો લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. યુવાનો સાથે મારામારી કરી અને આવેદનપત્ર આપતા રોકવામાં આવ્યા છે. આ સાબિત કરે છે કે ભરૂચની સરકારી તંત્ર અને જીઆઈડીસીવાળાની મિલીભગતથી સ્થાનિક યુવાનોને રોજગારી નથી મળે, એના માટેનું એક ષડયંત્ર છે. આજે તો ખાલી એક વિધાનસભાના યુવાનો હતા, પણ આગામી સમયે સમગ્ર ભરૂચ જિલ્લાના દરેક યુવાનો જે શિક્ષણ જે રોજગારીથી વંચિત છે એને લઈને મોટું આંદોલન અહીંયા કલેક્ટર ઓફિસ કરશું અને આજે જે પોલીસના લાઠીચાર્જનો જવાબ એ દિવસે અમે લોકો આપવા માટે સમગ્ર ભરૂચ જિલ્લાના યુવાનો ઉમટી પડશે. આજરોજ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વાગરા વિધાનસભામાંથી પદયાત્રા કરીને 20 કિલોમીટર ભર તાપમાં આજે કલેક્ટર કચેરી સુધી ચાલતા આવેલા છે. તેની અંદર આપ જોઈ રહ્યા છો પોલીસનું વર્તન, યુવા ઉપર ખોટી રીતે લાઠીચાર્જ, ગાળો બોલીને ધક્કા મારીને બહાર કાઢી મૂકેલા છે. આ યુવાનો રોજગારી માટે આવેલા છે, કોઈ બીજી કોઈ દાદાગીરી કોઈ પ્રશ્ન માટે આવેલા નથી. આવનારા દિવસોમાં આ રોજગારી માટે આવું ને આવું જ વર્તન કરશે. આ એક વિધાનસભામાંથી હતા, આવનારા દિવસોમાં આખા ભરૂચ જિલ્લાના યુવાનો જે બેરોજગાર છે તેમને લઈને ઉગ્ર આંદોલન કરીશું.